વિરામ બાદ સ્વાગત. પાટણ લોકસભા વિસ્તારમાં છેલ્લી ઘડીનો ઝંઝાવાતી પ્રચાર શરૂ થયો. પાટણ લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર ચંદનજી ઠાકોરના સમર્થનમાં વિશાળ બાઇક રેલીનો કાર્યક્રમ યોજાયો. સિદ્ધપુર વિધાનસભા વિસ્તારમાં શહેરથી લઈ ગામડાઓમાં બાઇક રેલી શરૂ કરી પ્રચાર કરવામાં આવ્યો છે. બાઇક રેલી કાર્યક્રમમાં ગામડે ગામડે જઈ મતદારોનો સંપર્ક કરવામાં આવશે. ચૂંટણીને લઈ પોરબંદર લોકસભા ઉમેદવાર મનસુખ માંડવિયાનો ધોરાજીમાં રોડ શો યોજાયો. ધોરાજીના બાપુના બાવલા ચોકમાં મોટી સંખ્યામાં ભાજપ કાર્યકરો જોડાયા હતા. મનસુખ માંડવિયાએ ખુલ્લી જીપમાં લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. આ સાથે આજે ગુજરાત સ્થાપના દિવસે શુભકામના પાઠવી હતી. ધોરાજીની અંદર જનતા જનાર્દનના આશીર્વાદ લેવા માટે હું જનતા વચ્ચે જઈ રહ્યો છું. આના પહેલા વંતલી, કુતિયાણા અને રાણાઓ લોકોની વચ્ચે જઈને રોડ શો ના માધ્યમથી જનતાના આશીર્વાદ લેવાનો મને અવસર મળ્યો. સોખડા હરિધામ મંદિર વિવાદના મામલે જાણકારી. ન્યુઝીલેન્ડમાં હરિપ્રબોધમ જૂથના સત્સંગીઓનો વિજય થયો છે. ન્યુઝીલેન્ડ સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો. ન્યુઝીલેન્ડ યોગી ડિવાઇન ટ્રસ્ટ હરિપ્રબોધમ જૂથ સંભાળશે. વહીવટી જવાબદારી હરિપ્રબોધમ પરિવાર સંભાળશે. ન્યુઝીલેન્ડની સુપ્રીમ કોર્ટમાં પ્રેમ સ્વરૂપ સ્વામી જૂથે અરજી કરી હતી. ન્યુઝીલેન્ડના સંચાલન વહીવટ સંભાળવા માટે અરજી કરી હતી. ન્યુઝીલેન્ડ સુપ્રીમ કોર્ટે બંને પક્ષોની રજૂઆત સાંભળી. સવા બે વર્ષ સુધી ચાલેલા કેસમાં ન્યુઝીલેન્ડની કોર્ટનો ચુકાદો, દલીલો અને પુરાવાઓના આધારે કોર્ટે ચુકાદો આપ્યો. ડિસેમ્બર 2021થી બે સંતો વચ્ચે હતી કાયદાકીય તકરાર. પૂજ્ય પ્રેમ સ્વરૂપ સ્વામીજી પોતે પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજીના વારસદાર હોવાના કોઈ પુરાવા રજૂ નથી કરી શક્યા કે ન પ્રેસિડેન્ટ હોવાના પણ પુરાવાઓ પૂરતા રજૂ કરી શક્યા છે અને કોર્ટે દંડ સાથે એ લોકોની એપ્લિકેશન ડિસમિસ કરી છે. લોકસભા બેઠકના ઉમેદવાર હેમાંગ જોશીએ પીએમનો આભાર વ્યક્ત કર્યો. પ્રધાનમંત્રી મોદીએ મને અને મતદારોને ગરમીથી બચવા જરૂરી તકેદારી રાખવાની ચિંતા પણ વ્યક્ત કરી છે. હેમાંગ જોશીએ કહ્યું કે મોદી લહેરમાં ગરમીની લહેર કામ નહીં કરે. એક કાર્યકર્તા તરીકે ખૂબ આનંદની લાગણી થાય કે એક મારા જેવા નાના સામાન્ય કાર્યકર્તાને તેઓ સંબોધી અને એવો પત્ર લખે છે જેમાં એમણે મારા દ્વારા કરેલા વિવિધ કાર્યોની પણ નોંધ લીધી હોય અને આ બાબત એ પ્રતીતિ છે કે ભારતીય જનતા પાર્ટીમાં એક નાનામાં નાના કાર્યકર્તા દ્વારા કરેલી સેવાના કાર્યોને હર હંમેશ મોવડી મંડળ દ્વારા નોંધ લેવાતી હોય છે. વલસાડ લોકસભા બેઠક પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પ્રચાર કરશે. 4 મે અમિત શાહ નવસારીના વાંસદા તાલુકામાં સભા ગજાવશે. 4 તારીખે બપોરે 1 વાગે વાંસદાના ગાંધી મેદાન ખાતે સભા કરશે. વલસાડ લોકસભાના ઉમેદવાર ધવલ પટેલ માટે તેઓ પ્રચાર કરશે. અમિત શાહના આગમન પહેલા જિલ્લા ભાજપે તૈયારીઓ શરૂ કરી. ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ આવતીકાલે ગુજરાતના પ્રવાસે. જેપી નડ્ડા આવતીકાલે મહેસાણામાં પ્રચાર કરશે. મહેસાણામાં જેપી નડ્ડા વિજય સંકલ્પ સભાને સંબોધશે. આવતીકાલે સાંજે 6 વાગે શહેરના અવસર પાર્ટી પ્લોટ પાસે સભાનું આયોજન કરાયું છે. મહેસાણા ભાજપ ઉમેદવાર હરિભાઈ પટેલ માટે પ્રચાર કરશે. તો દાહોદમાં આવતીકાલે નડ્ડા યોજશે સભા. દાહોદ કમલમ ઓફિસની પાછળ પાર્ટી પ્લોટમાં જેપી નડ્ડા સભા કરશે. પ્રધાનમંત્રી મોદી ગુજરાતમાં સૌથી પહેલી સભાની વાત કરીએ તો ડીસામાં સંબોધશે. પ્રધાનમંત્રીના આગમનને લઈને બનાસકાંઠા જિલ્લામાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો. ડીસામાં સભા મંડપમાં મિસ્ટિંગ કુલિંગ સિસ્ટમ લગાવવામાં આવી છે, જેનાથી બહાર કરતા મંડપમાં 8 ડિગ્રી જેટલું તાપમાન નીચું રહેશે. આ સિવાય આરોગ્યની 10 ટીમો મેડિકલ ઓફિસર સાથે તૈનાત રહેશે, જેમાં પેરામેડિકલ સ્ટાફ સાથે આરોગ્યની 10 એમ્બ્યુલન્સ પણ ઉપસ્થિત રહેશે, જ્યારે 108ની 6 ઇમરજન્સી વાન સભા સ્થળે ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત ઉનાળાની ગરમીને ધ્યાનમાં રાખીને 35,000 જેટલા ઓઆરસીના પેકેટનું વિતરણ પણ કરાશે. સભા મંડપમાં 50,000 ખુરશીઓની બેઠક વ્યવસ્થા તેમજ સ્ટેજ પર મોદી સાથે 60 આગેવાનો બેસી શકે તે માટેની મંજૂરી પ્રધાનમંત્રીની સુરક્ષા એજન્સી પાસે માંગવામાં આવી છે. તો પ્રધાનમંત્રી પહેલી સભા ડીસામાં સંબોધવાના છે અને તે માટે તૈયારીઓ કરી લેવામાં આવી છે. પ્રધાનમંત્રીના સ્વાગત માટે કાર્યકર્તાઓમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળ્યો. અહીં જે સભાનું આયોજન કરવામાં આવ્યું છે તે ભવ્યાથી ભવ્ય રીતે આયોજન કરાયું છે. જે બહારનું તાપમાન હશે તેનાથી 8 ડિગ્રી ઓછું તાપમાન ડોમમાં જોવા મળશે.
અને 50,000ની બેઠક વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે. ધુઆંધાર પ્રચાર માટે ડીસામાં કાર્યકર્તાઓ ઘણા દિવસોથી કામે લાગ્યા હતા અને આજનો આ દિવસ જ્યારે પ્રધાનમંત્રી પ્રચારનો શુભારંભ કરશે. ગુજરાતના સ્થાપના દિવસથી જ પ્રધાનમંત્રી મોદી ગુજરાતમાં પ્રચારની શરૂઆત કરવા જઈ રહ્યા છે. બનાસકાંઠાના ડીસા બાદ પ્રધાનમંત્રી મોદી સાંજે 5:15 વાગે પાડોશી જિલ્લા સાબરકાંઠામાં પ્રચાર સભાને સંબોધશે. પીએમ મોદી સાંજે હિંમતનગરમાં વિજય વિશ્વાસ સંમેલન યોજશે. આ મહાસભા માટે હાલ તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. વિશાળ ડોમમાં 1,00,000થી વધુ લોકો બેસી શકે તેવી વ્યવસ્થા કરાઈ છે. મોટી સંખ્યામાં જનમેદની ઉમટવાને પગલે હાલમાં સાબરડેરીથી રામપુરા ચોકડી સુધીનો રસ્તો 6 કલાક સુધી બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. સાથે જ સ્થળ પર ચાંપતો બંદોબસ્ત પણ ગોઠવાયો છે. લોકસભાની ચૂંટણીને પ્રચાર પ્રસાર થઈ રહ્યો છે. બંને પક્ષો દ્વારા પ્રચાર પ્રસાર જોરશોરમાં કરી દેવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પણ આજથી જે સભાઓ અને રેલીઓનું આયોજન કરવામાં આવ્યું છે. ખાસ કરીને વાત કરવામાં આવી છે, આજે હિંમતનગર સાબરકાંઠા જિલ્લાનું જે હિંમતનગર પાસે આવેલું જે આમોદરા ગામ છે ત્યાં વિજય વિશ્વાસ સભાનું આયોજન કરવામાં આવ્યું છે. 5:00 વાગે આ સભા યોજાશે. સભામાં 1,00,000થી વધુ લોકો આ સભામાં જોડાય તેવી આયોજન પણ કરવામાં આવ્યું છે. ખાસ કરીને અહીંયા જે બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે, બેઠક વ્યવસ્થામાં પણ 1,00,000થી વધુ લોકો બેસી શકે તે પ્રમાણે તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. બાજુમાં જ હેલિપેડ બનાવવામાં આવ્યું છે. તો આ ઉપરાંત ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. ખાસ કરીને જે અહીં આવતા લોકો છે તેમને આવવામાં આવતા અગવડતા ના પડે અને તેમને ગરમીનો અનુભવ ન થાય તે માટે પંખા અને ફોગિંગ સિસ્ટમની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. તો આ ઉપરાંત જે સાબરડેરીથી લઈને રામપુરા ચોકડી સુધીનો જે રસ્તો છે 6 કલાક સુધી બંધ રાખવામાં આવશે અને જે અન્ય વૈકલ્પિક રસ્તાઓ છે રસ્તાઓનું પણ આયોજન કરવામાં આવ્યું છે. એટલે કે કહી શકાય કે જે રીતનું આયોજન કરવામાં આવ્યું છે તેને લઈને અત્યારે હાલ ભાજપ દ્વારા તમામ પ્રકારની તૈયારી કરી દેવામાં આવી છે અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ઘડકી દેવામાં આવ્યું છે કે કોઈ અનિચ્છનીય બનાવ ન બને, આ ઉપરાંત કોઈ વિરોધ પણ ન થાય તે માટેની પણ તકેદારી હાલ તો પોલીસ તંત્ર દ્વારા રાખવામાં આવી રહી છે. આવતીકાલે પ્રધાનમંત્રી મોદી સુરેન્દ્રનગરમાં પ્રચાર સભાને સંબોધશે. આવતીકાલે રાજકોટ રોડ પર આવેલા ત્રિમંદિર સામે વિશાળ મેદાનમાં પ્રધાનમંત્રી મોદી જાહેર સભાને સંબોધશે. આ જાહેર સભાને લઈને હાલ જિલ્લા ભાજપના હોદ્દેદારો તૈયારીને આખરી ઓપ આપી રહ્યા છે. આ સંમેલનમાં સુરેન્દ્રનગર ભાજપના ઉમેદવાર ચંદુભાઈ સિંહોરા, રાજકોટ ઉમેદવાર પરસોત્તમ રૂપાલા અને ભાવનગર બેઠકના ઉમેદવાર નીમુબેન બામણિયા સહિત મંત્રીઓ, સાંસદ, ધારાસભ્યો, હોદ્દેદારો, આગેવાનો અને કાર્યકરો હાજર રહેશે. આ સભા માટે ચાંપતો બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે, જેમાં સુરેન્દ્રનગર અને અન્ય જિલ્લામાં 7 SP, 13 DYSP, 31 PI, 98 PSI, 710 કોન્સ્ટેબલ, 196 મહિલા કોન્સ્ટેબલ, 30 SRP જવાનો, 322 હોમગાર્ડ જવાનો મળી કુલ 1422 પોલીસ કર્મી ફરજ પર તૈનાત રહેશે. સુરેન્દ્રનગર ખાતે આગામી તારીખ 2 મેના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની જંગી જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સભાને લઈ અને હાલ સુરેન્દ્રનગર જે ત્રિમંદિરની સામે જે સભાનું સ્થળ છે તે તડામાર તૈયારીઓનું આયોજન શરૂ કરી દેવામાં આવ્યું છે. ખાસ કરી અને હાલ જે ભાજપનો વિરોધ કરવામાં આવી રહ્યો છે રૂપાલાના વિવાદિત નિવેદનને લઈ તેને લઈને આ સભામાં ખાસ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ છે તૈનાત કરી દેવામાં આવ્યો છે સભા સ્થળે. અને ખાસ કરીને જો સભાની વાત કરાવે તો આ જે સભા છે સુરેન્દ્રનગર લોકસભા ઉપરાંત રાજકોટ અને ભાવનગર આ 3 જે લોકસભા છે લોકસભા માટે થઈ અને આ સભાનું આયોજન કરવામાં આવ્યું છે. આ વડાપ્રધાનની સભા બાદ એની પરિણામ પર કેવી અસર પડશે તે તો પરિણામ બાદ જ ખ્યાલ આવશે. તો પ્રધાનમંત્રી મોદી પ્રચંડ પ્રચારનો આજથી શુભારંભ કરવાના છે. કાલની વાત કરીએ તો સુરેન્દ્રનગરમાં એક જનસભા ગજવશે અને તે પહેલા જ તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. સાંસદ સભ્યો હોય કે ધારાસભ્યો, હોદ્દેદારો, સંગઠનના તમામ કાર્યકર્તાઓ જેમની હાજરી અહીં જોવા મળશે અને એ પહેલા પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. 13, 14, 16, 17, 20 મે મોકૂફ પરીક્ષાઓ લેવાશે. જુનિયર ક્લાર્ક વર્ગ 3ની પરીક્ષા મોકૂફ રખાઈ હતી. 5,17,418 પૈકીના 2,88,813 ઉમેદવારે પરીક્ષા પૂર્ણ કરી. બાકી રહેલા 2,13,007 ઉમેદવારોની પરીક્ષા લેવાશે. નવા પરીક્ષા કાર્યક્રમ માટે 8 મેથી કોલ લેટર મળશે. છેલ્લી પરીક્ષા 19 એપ્રિલે લેવાઈ હતી.
તારીખ 20/4/2024 ના રોજથી આ પરીક્ષાઓ આપણે મોકૂફ રાખવાનું જાહેર કર્યું હતું. જે મોકૂફ રાખેલી તમામ પરીક્ષાઓ ગુજરાતમાં મતદાન દિવસ એટલે કે તારીખ 7/5/2024 રોજ મતદાન પૂરું થયા પછી આ બાકી રહેલી પરીક્ષાઓ જે મોકૂફ રાખવામાં આવેલી છે, પરીક્ષાઓનું પુનઃ એક વખત આયોજન કરેલ છે. અને મોકૂફ રાખવામાં આવેલી 6 દિવસની પરીક્ષાઓ મે માસની 11, 13, 14, 16, 17 અને 20 તારીખના રોજ આયોજન કરવામાં આવેલ છે. તારીખ 12/5/2024 રોજ ગુજરાત હાઇકોર્ટની ભરતી પરીક્ષા હોય, તારીખ 12/5ની પરીક્ષા મંડળ ખાતે રાખવામાં આવેલ નથી. ઉમેદવારોની માંગણી હતી કે તેમને હાલના સરનામા મુજબ કોલ લેટર પરીક્ષા કેન્દ્રો આપવામાં આવે, જેથી કરીને તેમને નજીકના પરીક્ષા કેન્દ્રો મળે. આ માટે પણ ઉમેદવારોના હાલના પત્રવ્યવહારના સરનામા મુજબ પરીક્ષા કેન્દ્રો નજીકના ફાળવવામાં આવશે. અત્યાર સુધીમાં 19/5/2024 રોજથી આપણે પરીક્ષા બંધ કરેલી છે. 5,17,418 પૈકીના 2,88,813 ઉમેદવારોએ તારીખ 19/5/2024 સુધીમાં ખૂબ સારી રીતે આ પરીક્ષા પૂર્ણ થયેલ છે. બાકી રહેલ 2,31,007 ઉમેદવારોની પરીક્ષા આ નવા પરીક્ષા કાર્યક્રમ મુજબ લેવામાં આવશે. દરેક લોકો માટે અતિ મહત્વના સમાચાર છે. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી અંગે મોટી આગાહી કરી છે. પરેશભાઈના મતે આવતીકાલથી 4 મે સુધી એટલે કે 3 દિવસ ભીષણ ગરમી પડી શકે છે. તેમનું કહેવું છે કે મે મહિનામાં ગરમી પોતાનો રેકોર્ડ તોડવા જઈ રહી છે. આવનારા દિવસમાં પણ આ તાપમાન અને હીટવેવમાંથી આપણે કોઈ રાહત મળે તેવી શક્યતાઓ દેખાતી નથી. જેમાં ખાસ કરીને આવનારા 3 દિવસ જેમાં 2, 3 અને 4 મે મહિનાની આ 3 દિવસ એવા હશે કે જેની અંદર સૌથી ઊંચું તાપમાન જોવા મળશે. જેની અંદર ખાસ કરીને તાપમાન છે એ સરેરાશ 41 ડિગ્રીથી લઈ અને 44 ડિગ્રીની રેન્જમાં જોવા મળે તેવી શક્યતાઓ છે. અને જેમાં ગુજરાતના અમુક સેન્ટરો એવા હશે કે જ્યાં તાપમાન છે 44 ડિગ્રીને પણ પાર થાય. પરેશભાઈના મતે આ 3 દિવસ કેટલાક ભાગોમાં ગરમીનો પારો 44 ડિગ્રીથી પણ વધુ ઉંચકાઈ શકે છે. તેમણે ગુજરાતના 9 ભાગો અંગે આગાહી કરી. ખાસ કરીને અમદાવાદવાસીઓ માટે કાલથી 3 દિવસ ખૂબ ગરમ રહી શકે છે. સૌરાષ્ટ્રનું રાજકોટ, અમરેલી, કચ્છના એકલ દુકલ સેન્ટર છે, એ સાથે મધ્ય ગુજરાતનું અમદાવાદ, નડિયાદ, એ સાથે કપડવન, હિંમતનગર, ઈડર, ખેરબ્રહ્મા, આ જે વિસ્તારો છે આ તમામ વિસ્તારોની અંદર તાપમાન છે એ 44 ડિગ્રીને પણ પાર કરે તેવી શક્યતાઓ આલમને દેખાઈ રહી છે. એટલે એકંદર જોવા જઈએ તો જેવી રીતે એપ્રિલ મહિનો છે એ છેલ્લા 80 વર્ષનો રેકોર્ડ તોડીને સૌથી વધારે ગરમ જોવા મળી રહ્યો છે, એવી જ રીતે હવે આવનારો મે મહિનો છે 2024નો એ પણ સૌથી વધારે ગરમ જોવા મળશે. ને એ મે મહિના દરમિયાન પણ તાપમાન છે અનેક રેકોર્ડો તોડે તેવી શક્યતાઓ છે. પરેશભાઈના મતે મતદાનના દિવસે ભીષણ ગરમીનો અનુભવ થઈ શકે છે. 7 મે 2024 રોજ રાજ્યની અંદર મતદાનનો દિવસ છે અને મતદાનના દિવસે પણ ગુજરાતની અંદર ભીષણ ગરમીનો માહોલ જોવા મળે તેવી પણ શક્યતાઓ આલમને દેખાઈ રહી છે. અમારી સાથે સંવાદદાતા વિભુ જોડાઈ ગયા છે અમદાવાદથી, અને સાથે જ હાર્દિક પણ જોડાયા છે રાજકોટથી. વિભુ, પહેલા આપની પાસે આવવા માંગીશ. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી એવું કહી રહ્યા છે કે 5 દિવસ સુધી હીટવેવ રહેશે અને અમદાવાદીઓ માટે તો ખાસ કરીને તકેદારીની જે સૂચના છે તેમના તરફથી આપવામાં આવી છે. શું જાણકારી આપની પાસે? દીપા, હવામાન નિષ્ણાંત, હવામાન વિભાગ જે આગાહી કરી રહ્યું છે કે કાળઝાળ ગરમી છે તે પડશે, અત્યારે પડી જ રહી છે. આગામી 5 દિવસ હીટવેવની આગાહી છે હવામાન વિભાગ દ્વારા પણ આપવામાં આવી છે. બદલાતા વાતાવરણની અસર ઋતુઓ ઉપર જોવા મળી રહી છે. ખાસ કરીને દરિયાકાંઠાના જે વિસ્તારો છે તે ઉનાળામાં પણ સામાન્ય તાપમાન રહેતું હોય છે અને લોકો દરિયાકાંઠાના વિસ્તારોમાં ફરવા જવાનું પસંદ કરતા હોય છે, પરંતુ આખો દરિયા કિનારાનો વિસ્તાર જોઈ લો કે જ્યાં હીટવેવની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે.
અનેક વિસ્તાર છે, કચ્છ છે, ભાવનગર છે સહિતના જે દીવ છે સહિતના વિસ્તારોમાં હીટવેવની આગાહી આપવામાં આવી છે. છેલ્લા કેટલાક વર્ષો બાદ મેં જોયું છે કે વલસાડમાં પણ હીટવેવની આગાહી આપવામાં આવી છે, જ્યાં સામાન્ય તાપમાન નોંધાતું હોય છે. અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં 41 ડિગ્રી અત્યારે તાપમાન છે, પરંતુ કાળઝાળ ગરમી એટલી લાગી રહી છે કે અંગ દઝાડી દે તેવો અહેસાસ થઈ રહ્યો છે. 7મી તારીખે ગુજરાતમાં મતદાન છે અને આ કાળઝાળ ગરમી છે લોકો માટે તો ચિંતાનો વિષય બની છે, પરંતુ રાજકીય પક્ષો માટે પણ ચિંતા રહેશે, કારણ કે કાળઝાળ ગરમીમાં મતદાન ઓછું થાય તેની પણ ચિંતાઓ છે. વિભુ આપ જોડાયેલા રહેજો, હાર્દિક પણ જોડાયા છે. હાર્દિક, રાજકોટમાં ગરમીનો કેવો મિજાજ જોવા મળી રહ્યો છે? કાળિયાળ ગરમી પડી રહી છે, તો બીજી તરફ લોકો પણ છે તે કેટલીક એક ઠંડા પીણાનો સહારો લઈ રહ્યા છે. ખાસ કરીને જે રીતના વાત કરવામાં આવે તો આપણી સાથે કેટલાક લોકો છે. શું કહેશો અત્યારે તમે, ઠંડો રસ પી રહ્યા છો? કેવી ગરમી પડે છે અત્યારે? ચોક્કસથી હાલ જે રીતના વાત કરવામાં આવે તો લોકો છે તે પણ ક્યાંક ને ઠંડા પીણાનો સહારો લઈ રહ્યા છે. આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે ખાસ કરીને રાજકોટ શહેરના જે રાજમાર્ગો છે ત્યાંના આ દ્રશ્યો છે. સામાન્ય રીતે રાજકોટ શહેરનો આ નાનામાં વિસ્તાર છે, અહીંયા જે લોકોનો ટ્રાફિક ને અવર જવર સતત વધારે રહેતી હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક અત્યારે તાપમાન વધતા લોકો જે છે અત્યારે રસ્તાઓ સુમસામ ભાસી રહ્યા છે. સૌથી મોટી ચિંતાની વિષય હવે આવતા દિવસોમાં જયારે ચૂંટણી પણ યોજાવાની છે અને કહી શકાય કે જે છે તાપમાનનો પારો પણ જે છે સતત ઊંચો જઈ રહ્યો છે, ત્યારે રાજકીય પક્ષો છે તેમને પણ ક્યાંક ને ક્યાંક અત્યારે પરસેવો વળી રહ્યો છે, કેમ કે વધુમાં વધુ મતદાન થાય તેવું સૌ કોઈ પ્રયત્ન કરતા હોય છે. પરંતુ અત્યારે બપોરના સમયે જે ગરમી હોય છે તાપમાનનો પારો જે છે તે 40 ડિગ્રીને પાર જઈ રહ્યો છે, ત્યારે ક્યાંક ને ક્યાંક લોકો છે તે પણ આ ગરમીથી બચવા માટે કોશિશ કરી રહ્યા છે. તો બીજી તરફ કહી શકાય કે તંત્ર પણ આ ગરમીમાં વચ્ચે પણ જે વધુ મતદાન થાય તે માટેના પ્રયાસ કરી રહી છે. ત્યારે આ વધતું તાપમાન છે આવતા દિવસોમાં જે છે મતદાનના દિવસે પણ કે તંત્ર માટે ચિંતાનો વિષય બની શકે છે. જી હાર્દિક જોડાયેલા રહેજો. આપ વિભુ આપની પાસે આવવા માંગીશ. 5 દિવસ હીટવેવની આગાહી કરવામાં આવી છે, એટલે ગરમ પવનો ફૂંકાવાના છે, ત્યારે જે નાગરિકો છે તેમને કેવા પ્રકારની તકેદારી રાખવાની જરૂર છે અત્યારે? દીપા, જે રીતે અત્યારે પવનની દિશા છે ખૂબ મહત્વની છે. રાજસ્થાનના રણ ઉપરથી સૂકા અને ગરમ પવનો આવી રહ્યા છે અને સાથે અરબી સમુદ્રમાંથી ભેજ આવી રહ્યો છે. આના કારણે અકળામણ અનુભવાય છે અને કાળઝાળ ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. ખાસ કરીને જે વિસ્તારમાં હીટવેવની આગાહી આપવામાં આવી છે સાથે સાથે ત્યાં સૂચનાઓ પણ જારી કરવામાં આવતી હોય છે કે હીટવેવની આગાહી હોય છે ત્યારે જો લોકોએ કામ વગર ઘરની બહાર ન નીકળવું જોઈએ અને બહાર નીકળે છે તો સુતરાઉ કપડાં પહેરવા જોઈએ, પાણી સૌથી વધારે પીવાનું રાખવું જોઈએ કે જેના કારણે ડિહાઇડ્રેશનથી બચી શકાય. પરંતુ 1 થી 4નો સમય એવો હોય છે કે સૂર્યના સીધા જ કિરણો ધરતી પર પડતા હોય છે અને એ પડવાને કારણે હિસ્ટોકના પણ કેસ બનતા હોય છે. અત્યારે હોસ્પિટલોમાં પણ જોવા મળી રહ્યું છે કે હિસ્ટોકના કેસમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે, ત્યારે લોકોએ ખાસ કરીને તકેદારી રાખવી, સાવધાની રાખવી, કારણ કે 5 દિવસ હીટવેવ છે અને 5 દિવસ બાદ પણ તાપમાન છે તે યથાવત રહેવાનું છે. જી બિલકુલ વિભુ, આભાર આપનો જાણકારી આપવા માટે. હાર્દિક આપનો પણ આભાર જોડાવા માટે. મહત્વપૂર્ણ સમાચાર. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 5 દિવસ હીટવેવ રહેશે. કચ્છ, દીવ, ભાવનગર, વલસાડમાં હીટવેવની આગાહી કરાઈ છે. દરિયાકાંઠાના વિસ્તારમાં અકળામણ અનુભવાશે. 7મેના રોજ 40 થી 41 ડિગ્રી તાપમાન રહેવાની સંભાવના. મતદાનના દિવસે કાળઝાળ ગરમીથી મતદારો પરેશાન થઈ શકે છે. 40 થી 41 ડિગ્રી તાપમાન રહેશે તેવી પૂરેપૂરી સંભાવનાઓ છે. હવામાન વિભાગે આ જાણકારી આપી છે કે 5 દિવસ હવામાનમાં જે હીટવેવ છે તેની અસર રહેશે અને જે દરિયાકાંઠાના જિલ્લાઓ છે તેમાં વધુ અસર જોવા મળશે. કચ્છ, દીવ, ભાવનગર, વલસાડમાં હીટવેવ રહેવાની સંભાવનાઓ. ગરમ પવનો ફૂંકાઈ શકે છે એટલે નાગરિકોને પણ તૈયાર રહેવું પડશે તમામ તકેદારી લેવા માટે. પાંચ દિનોં કે લીએ સૌરાષ્ટ્ર ઓર કચ્છ ઓર સાથ મેં સાઉથ ગુજરાત રીજન કે કુછ ડિસ્ટ્રિક્ટ મેં હીટવેવ વાર્નિંગ દી ગઈ હૈ આને વાલે 5 દિનોં કે લીએ. ઓર જો ડિસ્ટ્રિક્ટ હૈ જહાં પે હીટવેવ કી વાર્નિંગ દી ગઈ હૈ વો કચ્છ હૈ, દીવ હૈ, પોરબંદર, ભાવનગર ઓર વલસાડ. ઇન જગહો પે મતલબ ઇન ડિસ્ટ્રિક્ટ પે આને વાલે 5 દિનોં પે હીટ વેવ વાર્નિંગ
रहेगी। गुजरात और सौराष्ट्र और कच्छ के कोस्टल एरिया में हीट वेव कंडीशन डिस्कम्फर्ट कंडीशन आने वाले 5 दिनों में बनी रहेगी। ये जो जो 40, 41 और 39 ये आने वाले 7 दिनों पे ऐसा पैटर्न बना रहेगा।